અમરેલી પોલીસ અધિક્ષક જગદીશ પટેલ દ્વારા અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ કરતા ઇસમો ઉપર પૂરતી વોચ ગોઠવી તેઓની ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવા અમરેલી એલસીબી ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એલસીબીના ઇન્સ્પેક્ટર એપી પટેલ અને એલસીબી સ્ટાફના અબ્દુલભાઈ સમા, પ્રફુલભાઈ જાની, બાપુભાઈ ટેર, વિજયભાઈ ગોહિલ સહિતના રાજુલા વિસ્તારમાં વોચમાં હતા તે દરમિયાન હકીકતમાં મળેલ સોનીની દુકાનની બહાર ત્રણ ઇસમો શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા હોય પોલીસ સ્ટાફ સાથે રાખીને ત્રણ ઇસમોને પકડી નામઠામ પૂછ્યું હતું અને મનસુખ નાનજી ચુડાસમા પાસેથી 2 લાખ અને સોના ચાંદીના દાગીના મળી આવેલ, પંકજ રમેશભાઈ અમરસિંહ પરમાર પાસેથી 2 લાખ અને અનવર બાબુભાઈ મીર પાસેથી રોકડા રૂપિયા 1,57,000 મળી આવેલ. આ ત્રણેય ઇસમોને પૂછતા સંતોષકારક જવાબ ન મળતા વધુ પૂછપરછ કરતા 15 દિવસ પહેલા ઇન્ડિકા કારમાં લઈને અડાલજ, મહેસાણા, પાલનપુર તરફ દિયોદરથી દિશા સુધીમાં જુદા જુદા પેસેન્જરના ખિસ્સા અને થેલીમાંથી રૂપિયા ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેયને જેલને હવાલે કરી ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. યોગેશ સોનડકટનો રિપોર્ટ, સાવરકુંડલા.